મોરબીમાં બનેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતાત્માઓની શાંતિ માટે પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે ભાજપના આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા મોરબીમાં બનેલી ઝૂલતા પુલની દુર્ઘટનાને લઈને ગતરોજ સમગ્ર ગુજરાતમાં એક દિવસીય શોક જાહેર કરી દેશના રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ લહેરાવી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારે પાટણ શહેર ભાજપ દ્વારા મોરબી હોનારતમાં અવસાન પામેલા દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ શહેરના બગવાડા દરવાજા ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો સહિત વિવિધ એનજીઓના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી મૃતાત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી કેન્ડલ માર્ચ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઝૂલતા પુલ ઉપર જે ગુજારી ઘટના અકસ્માત બન્યો એના કારણે 136 જેટલા આપણા બાળકો, ભાઈઓ, બહેનોએ પોતાના જીવ ગુમાવ્યા અને આ ગોઝારી ઘટના બની. એના કારણે સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશ અને વિશ્વમાં પણ બધા જ સ્તબ્ધ બન્યા છે. આજે ગુજરાતમાં 2 તારીખે આપણો રાષ્ટ્રધ્વજ એ અડધી કાઠીએ ફરીને આજે કોઈ પણ પ્રકારના કાર્યક્રમો નહીં કરવા અને શ્રદ્ધાંજલિ આપવી એ પ્રકારેનો રાજ્ય સરકારે પણ નિર્ણય કર્યો હતો. એ પ્રકારે આજે પાટણ શહેરની અંદર વિવિધ સામાજિક, શૈક્ષણિક, એનજીઓ એના પ્રતિનિધિઓ આજે ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં સૌ લોકો આજે શ્રદ્ધાંજલિ આપી અને કેન્ડલ સળગાવીને જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે એમને મોક્ષ મળે એના માટેની પ્રાર્થના કરી અને જે પરિવારોના સ્વજનો ગુમાવ્યા છે એ પરિવારોને દુઃખ સહન કરવા માટેની શક્તિ ભગવાન આપે એના માટેની પ્રાર્થના કરવામાં આવી છે. અને ખૂબ મોટી સંખ્યામાં આજે પાટણ ખાતે બગવાડા દરવાજે આ શ્રદ્ધાંજલિ આપવા માટેના કાર્યક્રમમાં સૌ લોકો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.